ભરૂચ શહેર બી ડિવિઝન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે સિકલીગર ગેંગના એક સાગરિતને અડધા લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રોગતિ ગતિમાન કર્યા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સૂચના આપેલ જેનવાય પોલીસ અધિક્ષક સી કે પટેલના માર્ગદર્શનના આધારે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વી યુ ગડરીયાએ અલગ અલગ ટીમો બનાવી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધર્યા હતા જે અંતર્ગત ગુજરાત સરકારના મહત્વકાંક્ષી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ શહેરમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા તથા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનીકલ સર્વેલન્સના આધારે પીએસઆઈડીએ અને ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાદમી મળેલ કે આજથી મહિના પહેલા ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી થયેલ જેમાં જસબીરસિંગ ટાંગ નામનો ઈસમ સંડોવાયેલ છે જે હાલ સાબુગઢ ઝોપડપટ્ટી થી નીકળે જીજેસો ડીએન ઝીરો ત્રણસો ચાલીસ નંબર બાઇક લઈને શક્તિનાથ તરફ જઈ રહેલ છે મળેલ બાતમીના આધારે સાબુગઢ સ્પોર્ટ કોમ્પ્લેક્સ આગળ રોડ ઉપરથી આઈસમને ઝડપી લઈ તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ જસબીરસિંહ સિંહ ટાંક રહેવાસી ગુલબાઈનો ટેકરો નવજીવન સ્કૂલ પાછળ કસક ભરૂચનું હોવાનું જણાવ્યું હતું જેને વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન ખાતે લાવી ઘરફોડ ચોરી બાબતે સખત અટક કરી ગુના સમય ઉપયોગમાં લીધેલ હોન્ડા સાઇન બાઇક તથા મોબાઈલ અને રોકડા તેરસો મળી કુલ છપ્પન હજાર ત્રણસો નો મુદ્દામાલ જપ્ત કરી તેના અન્ય બે અગ્રિતો સતવંતિંગ ઉર્ફે સંતુ સિંહ ટાંક રહેવાસી ગુલબાઈનો ટેકરો નવજીવન સ્કૂલ પાછળ કશક તેમજ તેજેન્દરસિંહ ઉર્ફે રોહિત સિંહ ટાંક રહેવાસી બાજવા જિલ્લો વડોદરાને વોન્ટેડ જાહેર કરી બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો